સુપ્રીમ કોર્ટે આજે નોટબંધીનો ચુકાદો આપતા કહ્યું હતું કે સરકારે નોટબંધી કરી એ યોગ્ય હતો, કારણ કે કેન્દ્રને નોટબંધી કરવાની સત્તા છે. 5માંથી 4 જજે આ વાત કરી હતી, પણ એક જજે કહ્યું હતું કે સરકારની આ રીતે નોટબંધી કરી શકે નહીં, તેમને આવી કોઈ સત્તા નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યથાવત રાખ્યો છે. 5 જજની બંધારણીય બેંચ સોમવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે 500 રૂપિયાની નોટ પ્રતિબંધની પ્રક્રિયામાં કોઈ અડચણ નથી. બેંચે એમ પણ કહ્યું હતું કે આર્થિક નિર્ણયને પાછા ન લઈ શકાય. બંધારણીય બેંચ 4-1 બહુમતીથી આ નિર્ણય સંભળાવ્યો હતો. 5 જજોની બંધારણમાં બેંચમાં જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, બી આર ગવઈ, એ એસ બોપન્ના, વીર રામ સુબ્રમણ્ય અને જસ્ટિસ બીવી નાગરત્નનો સમાવેશ થાય છે. તેમાંથી જસ્ટિસ બીવી નાગરત્નએ અન્ય 4 જજોને અભિપ્રાયથી અલગ ચુકાદો લખ્યો હતો. તેમણે કહ્યું કે નોટબંધીનો નિર્ણય ગેરકાયદેસર હતો, તે ગેઝેટ નોટિફિકેશનને બદલે કાયદા દ્વારા લેવાનું કહ્યું હતું. આ તાકાતનો દુરુપયોગ છે. જે રીતે તેનો અમલ કરવામાં આવ્યો તે કાયદેસર નથી. નોટબંધી સંસદ દ્વારા લાગુ થવાની હતી, જોકે તેમણે કહ્યું હતું કે આનાથી સરકારના જૂના નિર્ણયને કોઈ અસર નહીં થાય.